ચીખલીના અલીપુર પાસે એક સાથે ચાર વાહનોના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે. આ ઘટનાના પગલે થોડા સમયમાં તે રસ્તા ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઘટના સ્થળે ધસી જઈ ટ્રાફિક જામને હળવો કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ચીખલી તાલુકાના અલીપુર પાસે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર અલીપુર હોસ્પિટલ સામે ઓવરબ્રિજના છેડે ટ્રકના ચાલકે પોતાના વાહનને અચાનક બ્રેક મારતા એક પછી એક ચાર જેટલા વાહનો ભટકા હતા. જોકે અચાનક બ્રેક મારનાર ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. અલીપુર ઓવરબ્રિજ ઉતરતી વખતે નવસારી તરફ જઈ રહેલ ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ નંબર વગરના આઈસર ટેમ્પોના ચાલકે બ્રેક મારી હતી, જેની પાછળ નવસારી ભેંસ લઈને જઈ રહેલ પિકઅપે બ્રેક મારી હતી અને તેની પાછળ અજાણ્યા ટ્રકના ચાલકે પિકઅપને પાછળથી અડફેટે લેતા કેટલાક ફૂટ આગળ ધસરી જતા પિકઅપ સેન્ડવિચ થઈ ગઈ હતી. અલીપુર હાઈવે ઓવરબ્રિજના છેડે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતને પગલે અટકી ગયેલો વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો હતો. આ અકસ્માતમાં પિકઅપમાં સવાર રીતેશ રામુભાઈ આહિર તથા કિશન ભગુભાઈ હરપતિના મોત નિપજ્યા છે. પિકઅપનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી જતા પોલીસે ક્રેનની મદદથી અલગ કર્યો હતો. ઉપરાંત પિકઅપમાં બે જેટલી ભેંસ હતી તે પણ અકસ્માતને ઇજા થઈ છે. જ્યારે આઈસર ટેમ્પોના ક્લીનરને પણ ઇજા થતા સારવાર અર્થે અલીપુર હોસ્પિટલમાં ખસેડાયા છે.